नमस्कार मित्रों, जय द्वारकाधीश, जय पुरुषोत्तम राय। श्री पुरुषोत्तम मास अधिक मास एमा तेरमा दिवस नी कथा वार्ता एटले डोशीमानो बेडको। एक मोटू गाम हतुं, गाम मा एक डोशी रहे। डोशी ने दीकरो दीकरी के सगुवहालू कोई न हतुं। आ निराधार डोशी ज्यारे जुओ त्यारे एकली। एवामां पुरुषोत्तम मास आव्यो, डोशी नो एकलवायो जीव अकड़ाई उठ्यो। તેને થયું ઘરમાં કોઈ હોય તો કેવું સારું, ઘડીક વાતો તો થાય એમ વિચાર કરતા કરતા ડોશી ઊંઘી ગઈ। રાતની રાતમાં ડોશીની હથેળીમાં એક મોટો ફરફોલો થયો અને સૂર્ય ઉગતામાં તે ફોલો ફૂટી ગયો। ત્યાં તો એક કૌતુક થયું, ફોટલો ફૂટતાની સાથે અંદરથી એક સોનેરી રંગનો દેડકો નીકળ્યો। કેવો રૂપાળો દેડકો, ડોશી તો જોયા જ કરે। એકલવાય ડોશીના જીવને જરા શાંતિ વળી। ડોશી દેડકાને નવડાવે, રમાડે, જમાડે અને જ્યાં જાય ત્યાં દેડકો સાથે ને સાથે રાખે। પુરુષોત્તમ માસ હોવાથી ડોશી નિત્ય નદીએ નહાવા જાય ને દેડકાને પણ સાથે લેતા જાય। ડોશી આ કાંઠે નહાઈને દેડકો નદી ઉતરી પેલે કાંઠે જઈ નહાઈને પાછો આવે। ડોશી દેડકાને લઈ ઘરે આવે। ડોશી દેડકાને સાથે ને સાથે રાખે એટલે સૌ એમને દેડકાવાળા ડોશી તરીકે ઓળખવા લાગ્યા। અહીંના રાજાનો મહેલ નદીના કાંઠે હતો। એક દિવસ રાજકુમારી ઝેરુખામાં બેસીને દાંતણ કરતી હતી, તેનું ધ્યાન ડોશીના દેડકા ઉપર ગયું। ડોશી નદીએ નાહવા બેઠા, દેડકો કૂદીને પાણીમાં પડ્યો અને તરતો તરતો સામે કાંઠે ગયો। રાજકુમારી આ બધું જોતી હતી, એટલામાં તો દેડકો એક મોટા પથ્થરની પાછળ ગયો અને પોતાનું ખોડિયું ઉતારી મનુષ્યનું રૂપ લીધું। નદીમાં નાહી ધોઈ પછી ફરીથી પાછું દેડકાનું ખોડિયું પહેરી તરતો તરતો ડોશી પાસે ગયો। ડોશી નાહી ધોઈ ખેતર ખડી કથા વાર્તા સાંભળી દેડકાને રમાડતા રમાડતા ઘરે આવ્યા। આ જોઈ રાજકુમારી તો નવાઈમાં ડૂબી ગઈ, તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં। ફરીથી બીજે દિવસે તે ધ્યાનથી જોઈ રહી, દેડકાએ પાછું મનુષ્યનું શરીર ધારણ કર્યું। કેવો અદ્ભુત દેહ, આવો દેહ તો કોઈ રાજકુમારનો પણ ન હોય। રાજકુમારીએ મનમાં વિચાર્યું કે ચોક્કસ આ કોઈ દેવાંશી દેહ છે, તેથી તેણે રાણીને વાત કરી। બા, મારે લગ્ન કરવું છે। હા બેટી, તારા માટે તારા પિતાજી કોઈ સુંદર રાજકુમારની શોધમાં જાય છે। ના બા, મારે તો પેલી દેડકાવાળી ડોશીના દેડકા સાથે જ પરણવું છે, આમ કુંવરીએ કહ્યું। આ વાત સાંભળીને રાણીને ચિંતા થઈ। રાજા રાણીએ કુંવરીને ખૂબ સમજાવી, પણ કુંવરી એકની બે ન થઈ અને તેણે ઉપવાસ આદર્યા। કુંવરી કહે, મને દેડકા સાથે નહીં પરણાવો તો હું મારા દેહનો અંત લાવીશ। છેવટે રાજા રાણીએ સંદેશો મોકલ્યો કે મારી કુંવરીને તમારા દેડકા સાથે પરણવું છે, તો જાન લઈને રાજમહેલે આવો। ડોશી કહે, આ શું કહો છો, મારો દેડકો ક્યાં ને તમારી કુંવરી ક્યાં, મારી ઝૂંપણી ક્યાં ને તમારો રાજમહેલ ક્યાં, અને હું પૈસા ક્યાંથી લાવું? રાજાએ લગ્ન કરવા માટે ડોશીને જોઈએ તેટલું ધન આપ્યું। ડોશી તો ધામધૂમથી દેડકાને પરણાવવા નીકળી, દેડકા સાથે રાજકુમારીના લગ્ન થઈ ગયા। રાજકુમારી પરણીને ડોશીની ઝૂંપડી આવી, ડોશી બહાર ગયા હતા એટલે લાગ જોઈને રાજકુમારીએ દેડકાને કહ્યું, નાથ, હું તમને બરાબર ઓળખી ગઈ છું, હવે તમારું દેડકાનું ખોડિયું તજી અને મનુષ્ય દેહ ધારણ કરો, હું કાંઈ ગાંડી નથી કે દેડકાને પરણું। દેડકો બોલ્યો, કુંવરી, જાણે અજાણે પણ તમે પુરુષોત્તમ માસના ઉપવાસ આદર્યા છે, તેથી હવે હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ। જો તમારા મા બાપ એક યજ્ઞ કરે તો હું એ વેળા મનુષ્ય રૂપે તમારો સ્વીકાર કરું। ત્યાં તો કુંવરીએ રાજાને બધી વાત કરી, રાજાએ યજ્ઞ આરંભ્યો। રાજકુંવરી અને દેડકો પણ ત્યાં હતા। યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યાં દેડકાએ પોતાનું ખોડિયું તજી દીધું અને તેમાંથી સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા અને રાજકુંવરીને વર્યા। આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવ દુંદુભી વાગવા લાગ્યા। બધા પર ભગવાન પુરુષોત્તમ રાયનો જય, ભગવાન પુરુષોત્તમ રાયનો જય બોલી ઉઠ્યા। ડોશીના આનંદનો પાર ન રહ્યો। અંતે ડોશી, રાજકુમાર અને કુંવરી બધા સ્વર્ગમાં ગયા। જેવી રીતે પુરુષોત્તમ રાય, હે પ્રભુ, તમે ડોશીને અને રાજકુમારીને ફળ્યા એવા જ આ કથા
વાંચનાર સાંભળનાર અને પુરુષોત્તમ માસનું વ્રત કરનાર સૌની મનોકામના પરિપૂર્ણ કરજો। જય પરસોત્તમ રાય।